આમંત્રણ અને નિમંત્રણ એમાંથી કયો શબ્દ સાચો છે? બંનેના અર્થો વિશે પ્રાચીન સંસ્કૃતિ ભેદ પાડે છે. આમંત્રણ સામાન્ય રીતે ભોજન માટે હોય છે, તેનો અસ્વીકાર પણ કરી શકાય, પરંતુ નિમંત્રણનો અસ્વીકાર કરી શકાતો નથી, તેનો તો સ્વીકાર જ કરવો પડે. નિમંત્રણ એ યજ્ઞ કે શ્રાદ્ધ માટેના પ્રસંગે ઉપસ્થિત રહેવાની પ્રાર્થના હતી અને એનો અસ્વીકાર એ અધર્મ કહેવાય. હવે જ્યારે લગ્નની નિમંત્રણ પત્રિકા આવે ત્યારે આ વાતનો ખ્યાલ રહે. અને બીજી એક વાત, નિમંત્રણ પાસે રહેનાર માટે હોય છે, જ્યારે આમંત્રણ દૂર રહેનારને પણ અપાય છે. સમજ્યા ને?